મળી રહ્યા છે સમાચાર. અમરેલી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં જાફરાબાદ તાલુકા પંચાયત ભાજપે ગુમાવી છે. જાફરાબાદ તાલુકા પંચાયત પર કોંગ્રેસનો કબજો જોવા મળી રહ્યો છે. પ્રમુખ પદે કોંગ્રેસના રખબાઈ બેન કવાડની વરણી કરવામાં આવી છે. ઉપપ્રમુખ પદે કરણ બારિયાની વરણી કરવામાં આવી છે. જાફરાબાદ તાલુકા પંચાયત કોંગ્રેસના હાથમાં ગઈ છે. કરણ બારિયાએ ભાજપમાંથી બળવો કરી અને કોંગ્રેસને સમર્થન આપ્યું હતું. ભાજપે અહીંથી સત્તા ગુમાવી છે. અમરેલી જાફરાબાદ તાલુકામાં કોંગ્રેસે કબજો કર્યો છે. અમરેલી જાફરાબાદ તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીએ ગુમાવી છે. ભાજપના જ સભ્યે બળવો કરી કોંગ્રેસમાં જોડાયા છે, જેના કારણે તેમણે આ સભ્ય ગુમાવી છે. અને જેમણે કરણ બારૈયા કે જેમણે બળવો કર્યો હતો તેઓ પ્રમુખ પદ પર વરણી થશે. તો કરણ બારૈયાએ બળવો કર્યો હતો અને ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. હવે જાફરાબાદ તાલુકા પંચાયત પર કોંગ્રેસે કબજો કર્યો છે. પ્રમુખ ઉપપ્રમુખની વરણી થઈ ચૂકી છે.